ઉપલેટામાં આધાર કાર્ડ માટે લોકોને પડતી પારાવાર હેરાનગતિ. આધાર કાર્ડ માટે ફક્ત પોસ્ટ ઓફિસમાં જ આધાર કાર્ડની કામગીરી થતાં લાંબી લાઈનો લાગી. સરકારી કોઈપણ કામગીરી માટે તથા યોજનાઓનો લાભ કે મોબાઈલ સિમ કે બેંક એકાઉન્ટ ખોલવા માટે તથા અન્ય તમામ જગ્યાએ આધાર કાર્ડ જરૂરી હોય, જેથી લોકો આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે, ત્યારે ઉપલેટા પંથકમાં આધાર કાર્ડ કાઢવા માટે લોકોને હેરાનગતિ વેઠવી પડે છે અને આધાર કાર્ડની કામગીરી ગોકરગાયની ગતિએ ચાલે છે. ઉપલેટાના પોસ્ટ ઓફિસ ખાતે એક જ જગ્યાએ હાલ આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે અને બીજી કોઈ જગ્યાએ આધાર કાર્ડની કામગીરી થતી નથી, જેથી બધી આધાર કાર્ડની કામગીરી પોસ્ટ ઓફિસમાં જ ઘસારો જોવા મળે છે અને આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈન જોવા મળે છે. તેમ છતાં ક્યારેક કનેક્ટિવિટીના કારણે તો ક્યારેક અન્ય કોઈ તકલીફના કારણે આધાર કાર્ડની કામગીરી વિલંબ થાય છે, જેથી આધાર કાર્ડ માટે લોકોને હેરાનગતિ વેઠવી પડે છે, જેથી લોક માંગ ઉઠવા પામી છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આધાર કાર્ડની કામગીરી થાય, જેથી લોકોને આધાર કાર્ડ માટે ફક્ત પોસ્ટ ઓફિસ પર ન જવું પડે. આધાર કાર્ડ કીટ વધુ ઉપલેટાના ફાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કાનભાઈ સુવા, ZS TV ઉપલેટા. પોસ્ટ મેનેજરને રજૂઆત કરી કે ભાઈ એટલી લાંબી લાઈન છે ને, આવડી બધી આ લાઈનમાં ઊભો ને બીજો માણસ બેહાડો, તો એની એમ કીધું કે અમારું ધાર્યું થાય. અને મેં એમ કીધું શનિવાર જ કેમ, બીજા વારનો કેમ, તો ના પાડીને તમે કહો એમ નહીં થાય, હું કંઈ એમ જ થશે. તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કરો, જ્યાં જ્યાં મીડિયાવાળાને બોલાવે તો બોલાવો, તાત્કાલિક એમ જ મારો જવાબ આવવો જોઈએ, નહીં તો આમાં ઉગ્ર આંદોલન થાય. આ લાઈન નહીં પોવાય, 3-3 કલાક મારા લાઈનમાં ધંધા બંધ કરીને ઊભા થાય, એટલે અમે તાત્કાલિક પગલાં લેવાના છે. પોસ્ટ ઓફિસ મેનેજર આપણે આવો જવાબ આપો અંદરથી. આમાં કેટલાક દિવસથી બધા ધક્કા ખાવ છો? દર શનિવારે આવી લાઈન હોય, ધંધો બંધ કરીને માણસો આધાર કાર્ડ કાઢી લેવા માટે આ લાઈનમાં ઉભવાનું રહીએ બપોર સુધી. સવારે